માણસની સફળતા અને નિષ્ફળતા તેની દાનત પર આધાર રાખે છે. જ્યાં સુધી માણસની દાનત સારી રહે ત્યાં સુધી બધું જ સારું, પરંતુ જ્યારે માણસની દાનત બગડે ત્યારે તેની કિંમત કીડા મકોડા જેવી થઈ જાય છે. આજની કહાનીમાં એક મહેતાની વાત છે. મહેતાની દાનત બગડી પછી શું થયું આખું દિયોદર જાણે છે. દિયોદરમાં 20 લાખ ની લૂંટ, ધોળા દિવસની ઘટના. આજે દિયોદરમાં આવેલ રામેશ્વર વેપાર કેન્દ્ર, આ પેઢી વર્ષોથી વિવાદમાં છે. 2 દિવસ પહેલા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી હતી. છેલ્લા 3 દિવસથી બેંકમાં હડતાલ હોય રોકડ રકમ પેઢીમાં હતી. એક શખ્સ પેઢીની અંદર દાખલ થયો અને પેઢીના મહેતાની આંખમાં મરચાની ભૂકી નાખી 20 લાખ ની લૂંટ કરી ફરાર થઈ ગયો. લૂંટારૂ સીસીટીવીમાં કેદ, જાણ ભેદ ઉપર શંકા. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો પર એક નજર કરો. પેઢીની અંદર એક શખ્સ બેઠો છે. આ શખ્સ પેઢીના એકાઉન્ટન્ટ સાથે વાતો કરી રહ્યો છે. પેઢીમાં અન્ય કોઈ નથી. અચાનક આ માણસ એકાઉન્ટન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટને અંજામ આપી ફરાર થઈ જાય છે. બાદમાં પાર્કિંગમાં પડેલ બાઇક લઈ જતો રહે છે. લૂંટની પૂરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દગાબાજ એકાઉન્ટન્ટ, માલિક સાથે વિશ્વાસઘાત. બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ધોળા દિવસે રામેશ્વર પેઢીમાં માલિક પર મરચાની ભૂકી નાખી 20 લાખ થી વધુની લૂંટ થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાવ અને ઘટનાની જાણ દિયોદર પોલીસને કરતા પોલીસ મથકના DYSP PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરી તેની તપાસ હાથ ધરતા સીસીટીવીમાં સમગ્ર ઘટનામાં રામેશ્વર પેઢીના એકાઉન્ટન્ટ જગદીશ ઠાકોરની મહત્વની ભૂમિકા સામે આવી. પૂરી કહાનીમાં મહેતા વિલન છે. આ 20 લાખની લૂંટમાં એકાઉન્ટન્ટ મહેતાએ લૂંટ પ્લાન બનાવ્યો હતો. લૂંટ માટે નિકુલ નાઈને તૈયાર કર્યો હતો. નિકુલે તેના મિત્ર એકાઉન્ટન્ટ જગદીશની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરી હતી. આ પૂરી ઘટના પૂર્વાયોજિત હતી. તો લૂંટની ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી મોબાઈલ લોકેશનને આધારે લૂંટ કરનાર નિકુલ નાઈને રાધનપુર રોડ પરથી લૂંટ કરાયેલી રકમ 20 લાખ થી વધુ રૂપિયા તેમજ બાઇક સહિત ઝડપી. તેની સાથે દુકાનના મહેતા જગદીશ ઠાકોર સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા. એને એના કોઈક સાગરીકને બોલાવી અને નાટક કર્યું કે મારા હાથમાં મરચા નાખીને કેસનો થેલો લઈ ગયા છે. હું એ ટાઈમે જમવા ગયેલો હતો. પછી હું સીધો પોલીસ સ્ટેશન આવ્યો. પોલીસ સ્ટેશન આવી મેં ફરિયાદ લખાવી અને સાહેબે 4-5 ટીમો બનાવી જુદી જુદી દિશામાં બધાને દોડાવ્યા અને 4-5 કલાકની અંદર મારો ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. એકાઉન્ટન્ટની દાનત પકડી. દિયોદર પોલીસે બંને આરોપીઓને બાઇક સાથે ઝડપી વધુ તપાસ કરતા બંને સાથે મળી લૂંટ કરી હોવાની કબૂલાત કરી. દિયોદર પોલીસે ફરિયાદી જશવંત ઠક્કરની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી. પેઢીમાં 20 લાખ પડ્યા છે. આ વાતની જાણ મહેતા જગદીશ ઠાકોરને હતી અને મહેતાની આટલી રકમ જોઈ દાનત ખૂટી અને મહેતાએ આ 20 લાખ રૂપિયા લૂંટવા તેના જ ગામના અને તેના મિત્ર નિકુલ નાઈને મળી મીલી ભગતથી મરચાની ભૂકી નાખી 20 લાખ થી વધુની લૂંટનો પ્લાન બનાવી લૂંટ કરી મહેતા જગદીશ ઠાકોરનું બાઇક લઈ ફરાર થઈ ગયો. પરંતુ તેની આ હોશિયારી કામ ન લાગી અને અંતે આવી ગયો જેલના સળિયા પાછળ. એટલે મહેતાજી એમના ગાંધીધામમાં રહેતા જે નિકુલભાઈ જે એમના મિત્ર છે એની સાથે મળી અને એમની જ દુકાનમાં કામ કરતો જે એક ડેલી વેજર છે એના મોબાઈલ ફોનમાંથી, નિઝામ કરીને એક છોકરો છે એના મોબાઈલ ફોનમાંથી આ એક પ્લાન ઘડવામાં આવ્યું હતું, જેમાં જે જગદીશભાઈ છે એ જ્યારે દુકાનમાં બેઠા હોય ત્યારે એમના મોઢા ઉપર મરચા ફેંકી અને દુકાનું બાંધી આવી અને એના મોઢા ઉપર મરચા ફેંકી અને જે કેશ છે એ લૂંટ કરવામાં આવી. એમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી હતી કે જે સીસીટીવી ફૂટેજ અમને કેપ્ચર થયા એ સીસીટીવી જે ફૂટેજ છે શરૂઆતથી જ થોડા સંદેહાસ્પદ લાગતા હતા. દિયોદરમાં ધોળા દિવસે થયેલ લૂંટનો ભેદ ઉકેલાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને જગદીશ ઠાકોરની ધરપકડ થતા પૂરા શહેરમાં દગાબાજ મહેતાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. ક્રિમિનલ માટે દેવરામ મિસ્ત્રી VTV.